સ્વામિનારાયણ, આજે આપણે SY BSM 4 માં મુખ્ય ગુજરાતી પેપર 9 અંગત કાવ્ય સંગ્રહમાં આજે આપણે મંથન કાવ્ય વિશે સમજ મેળવીશું. મંથન કાવ્ય છે એ રાવજી પટેલે પોતાના જે કામ દેવ અથવા જે કામ વાસના છે જેના પરથી પોતાએ રચેલી એક કૃતિ છે અથવા કાવ્ય છે. તો આ પ્રસ્તુત કવિ આ જે કાવ્ય છે એ 12 પંક્તિઓનું અછંદંત રચના છે. મંથન એટલે કે કામદેવ, આ રચનામાં પણ કવિ રાવજી પટેલ પોતાના અંગત જીવન અંગે પ્રતીક અને કલ્પન દ્વારા અથવા પોતાના જે કલ્પના છે, અલંકારો છે, એના દ્વારા તેઓ સંકેત કરે છે કે સમગ્ર કૃતિમાં એક તરફ કલ્પના ની લીલાઓ છે અને બીજી તરફ અતૃપ્ત કામવાસના છે. કવિ રાવજી પટેલના જીવનમાં અને કવિતામાં મુખ્યત્વે બે જ વસ્તુ દેખાય છે. એક કાવ્ય પદાર્થ તરફનું અસાધારણ આકર્ષણ છે અને બીજું છે કે બે નારી સ્નેહની અધૂરી રહી ગયેલી ઝંખના છે. કૃતિમાં પણ આ બંને વસ્તુ દર્શન થાય છે. કાવ્ય જોઈએ તો આપણે અચાનક તૃણના છૂટ્યા તીર ભરેલું ભીતર ભેદું પાતાળો ફૂટીને શાંત સુતેલા શેષનાગનું મસ્તક છે. ઉપરની પંક્તિઓમાં તૃષ્ણના તીરમાં રૂપક અલંકાર છે ભીતર ભેગું, ભેગું એટલે અને શેષનાગનું મસ્તક છે ગુ, એ દ્વારા રતિ આવેગનું સૂચન થાય છે. તૃણના તીર દ્વારા રતિ આવેગની નિષ્ફળતા તરફ સંકેત કરે છે. અહીં કવિના અંગત જીવન વિશે પ્રાચ્યત્ય ભૂમિ તરીકે જે રોગગ્રસ્ત લાચારી અને અશક્તિને કારણે જે પોતે જીવનમાં નિષ્ફળ બન્યા છે, એટલે કે રતિ આવેગમાં નિષ્ફળતાના પરિણામે એ તૃષ્ણાનું તીરનું કલ્પન નિષ્ફળતાનું સૂચન કરે છે. શેષનાગનું મસ્તક તો છેદાય છે તૃષ્ણાના તીરથી. તૃષ્ણનું તીર જરા પણ કારગત ન નીવડે, એ કોઈ પણ વસ્તુને ભેદી ન શકે, એટલે રતિ વાસનનું એ દ્વારા મિથ્યાત્વ સૂચરાવે છે. કવિ રાવજી પટેલ કેવા કેવા મૌલિક કલ્પનાઓ અનુભવે છે અથવા કલ્પનાઓ લાવે છે, તેમની સર્જકતા માટે નોંધપાત્ર છે. તેઓ અંગત જીવનની વાત ભારે નજાકતથી સૂચવે છે, કેમકે પોતાના જે જીવનમાં અંગત વાતો બનેલી છે એ બધી અહીં રાવજી પટેલ છે એ કાવ્ય દ્વારા આપણને સૂચવે છે. ત્યાર પછી જોઈએ તો આંખોમાંથી દળદળ છૂટી સૈયા, ઉપણમાંથી મૂસળ વાગ્યા અંધારા, ચહેરાનું પેલું કમલ સરોવર, ખાલી તો ખાલી લાવો તે ક્યાં. અહીં ઘણી અર્થસભર પંક્તિઓ છે. એમાં પ્રતીકો, કલ્પનો અને અલંકારો દ્વારા રતિ આવેગની નિષ્ફળતાનો સંકેત છે. અને આંખોથી દળદળથી છૂટી સૈયા એ પંક્તિમાં બે વસ્તુઓ નિર્દેશ કરે છે. એક તો આંખોમાંથી સરકતા આંસુઓ અને બીજો પથારીમાં સૂતેલી નાયિકાનો. લક્ષણાથી સૈયા એટલે કે પથારીમાં સૂતેલી નાયિકા આંખોમાંથી દળદળ દ્વારા આંસુનું દળદળ વહેવું એ સૂચવે છે. રાવજી પટેલની કવિતામાં ક્યાંક રોકાળ આવતી નથી. અહીં નાયક પક્ષે નિષ્ફળતા સાથે નાયિકાની પણ દયાજનક હાલત તરફ સંકેત કરે છે. એટલે કે રાવજી પટેલનો હાલત જોઈ અથવા એમની બીમારી જોઈને એમના પત્ની પણ છે એ પોતે દયાજનક એટલે કે દયાહીન બની જાય છે. પોતાનું પણ છે એમની હાલત પણ ખરાબ થઈ જાય છે. નાયિકાનો દેહ કુપળ સમાન નાજુક છે. રતિ આવેગથી નિષ્ફળતાને કારણે કુપળ જેવો મુલાયમ નારી દેહ ધારદાર મૂસળનું સ્વરૂપ ધારણ કરે છે અને સંયમખંડના અંધારામાં નાયકના હૃદય ભેદે છે. નાયિકાનો ચહેરો કમળ સમાન સુંદર છે, જાણે સરોવરમાં જેમ કમળ ખીલેલું હોય છે એવો અહીં નાયિકાનો ચહેરો છે એ પણ ખીલેલો લાગે છે. એક ખાલી તો ખાલી નાયિકાનો ચહેરો નાયક ઈચ્છે છે પણ પ્રાપ્ત કરી શકતો નથી, એટલે કે એમના બીમારીને લીધે તેમના પત્ની પાસે જઈ શકતા નથી. રાવજી પટેલની કવિતામાં સપાટ બયાનની પંક્તિઓ આવતી નથી. સપાટ બયાનની એટલે કે પંક્તિઓ એટલે કે કેવળ સાદા અર્થવાળી લક્ષણ કે વ્યંજના વિનાની પંક્તિઓ.
અહીં એની અંદરની કોઈ પણ ભાવના છે એ બતાવતું હોય છે. ત્યાર પછી લાવો લાવો ચંદનના જલ, કોણ મને આ કાવ્ય સરીખું પીડે, આ તો તે આ તે કોણ મને માટીનો પરખીને મનથી ખેડે. એટલે કાવ્ય નાયિક ચંદનનું જળ મંગાવે છે. તેની ઈચ્છા નાયિકાના કમળ જેવા સુંદર ચહેરાને ચંદનના જળથી સુગંધિત બનાવવાની છે અથવા કરવાની છે, પણ એ ઈચ્છા પરિતૃપ્ત થતી નથી. કવિ રચનામાં પ્રશ્નવાચક પંક્તિઓ પણ આવે છે, તે ઘણી જ અર્થસભર અને ગહન હોય છે. નાયકનો પ્રશ્ન છે કે કોણ મને આ કાવ્ય સરીખું પીડે, એટલે કે એમાં રહેલું કલ્પન નાયકના રતિ આવેગની નિષ્ફળતાને બહુ સારી રીતે પ્રગટ કરે. બીજો પ્રશ્ન છે, કોણ મને માટી જેવો સમજીને મનથી ખેડે, એટલે કે અહીં નાયિકા તરફ સંકેત છે કે કાવ્ય નાયિકા વાસના તૃપ્તિ માટે તરફડે છે. તે નાયકના શરીરને ખેતરની જેમ ખેડવા ચાહે છે, પરંતુ તેના નિષ્ફળતા મેળવે છે. આ બધું જ અત્યંત નાજુકતાથી અને સંકેતો દ્વારા કવિ સૂચવવામાં આવ્યું છે. કવિ પોતાના જીવનની જે અંગત વાતો છે એ કવિતા દ્વારા પોતાના ભાવકો ઉપર શ્રદ્ધા રાખીને કરે છે. કવિને એવો દ્રઢ વિશ્વાસ છે કે ભાવકો પોતે રજૂ કરેલા પ્રતીકો અને કલ્પનાને બરાબર સમજી શકે અને તે અર્થગ્રહણ કરવામાં સફળ થઈ શકે છે. તેવી જ રીતના અહીં કાવ્ય નાયક અને નાયિકા વચ્ચેનો જે ભાવ દર્શાવવામાં આવ્યો છે તે અહીં રજૂ, એટલે કે પોતાના મનની અંદર રહેલી જે પીડા છે એ પીડાને અહીં કવિએ બહાર બતાવી છે. જોઈએ તો કે અચાનક તૃણા છૂટ્યા તીર, ભરેલું પિત્તર ભેદું, પાતળો ખૂટીને સાંધ સુતેલા, શેષનાગનું મસ્તક છેદું, આંખોની દળદળ છૂટી સૈયા, કુપણમાંથી મૂસળ વાગ્યા અંધારા, ચહેરાનું પેલું કમલ સરોવર, ખાલી તો ખાલી લાવો તે ક્યાં, લાવો લાવો ચંદનના જલ, કોણ મને આ કાવ્ય સરીખું પીડે, આ તે કોણ મને માટીનો પરખીને મનથી ખેડે. એટલે કે જે પોતાની અંદર અહીં રાવજી પટેલને નાયકને કવિને જે ભાવ રહેલા છે એ ભાવ છે એ અહીં પ્રેક્ષકોની દ્વારા અથવા પોતાના ભાવકોની દ્વારા રજૂ કરે છે. એ બધા જ પોતાના અંગત જીવનના જે ચિહ્નો છે એ પોતે છે એ અહીં રજૂ કરેલા છે. અસ્તુ.